ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે અત્યારે સમાપ્ત થયું છે અને આપણે સીધી જ વાતચીત છે તે અહીંયા ઉપસ્થિત મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું. આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખું સંમેલન સમાપ્ત થયું ત્યારબાદ ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે જેના વિશે ટિપ્પણી થઈ હતી અને તેમનું આ અંગે શું કહેવું છે. બેન, આજે આ આખું જે સંમેલન છે તે અહીંયા સમાપ્ત થયું છે અને હવે ક્ષત્રિય મહિલાઓની આગળની રણનીતિ શું રહેશે, શું કહેવું છે તેમ? બધું સરસ છે અને અમે આવ્યા પણ માનમાન આવ્યા, મુશ્કેલમાંથી અમને જગ્યા જ નથી મળતી. અમને એટલી જગ્યામાં છીએ ને આવ્યા છીએ, અમારું મન જાણે છે અને હાલી હાલીને બધા ઉતરીને ઉતરીને આવ્યા છીએ. 10-10 કિલોમીટર હાલીને આવ્યા છીએ એટલે અમે સુરેન્દ્રનગર છીએ આવ્યા છીએ પણ બહુ બધાને તકલીફ પડી છે આવવામાં, પણ તોય અમે હાલીને પહોંચી વળ્યા. કઈ પ્રકારની તમને તકલીફ? અમારે હાલવું પડ્યું હતું કેમ કે ટ્રાફિક બહુ હતું એના હિસાબે. અમારી ઈ માંગ છે કે રૂપાલાની ટિકિટ, અમે 5 બહેનો હતા ને એમાં અમે 3 બહેનો પહોંચ્યા છીએ, 2 બહેનોને તો મળી જ નથી, પણ 2 બહેનોને પાછા નજર કેદમાં રાખી લીધા છે એવી પરિસ્થિતિ છે અમારે તો. એટલે અમારે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એક જ છે, બાકી અમારા સંકલન સમિતિ કોર કમિટી વાળા જે નિર્ણય લેશે એ રીતે બધા ચાલશે, પણ રૂપાલાની ટિકિટ તો રદ થવી જોઈએ એ જ બધા બહેનોની માંગણી છે. અને આજ ક્યાં ક્યાં ગુજરાત બહારથી પણ અમારા એટલા બધા રાજપૂત ભાઈ બહેનો આવ્યા છે, અમુકને તો પાછા રસ્તામાં એક અટકાયત કરી છે. અમારા શીલા શેખાવત આવ્યા છે એમને પણ અટકાયત કરી લીધી છે, પણ છતાંય એન ટાઈમે બધા અહીંયા પહોંચી ગયા છે, હજી ટ્રાફિક તો એટલો ને એટલો છે. તમે જે બહેનની વાત કરો છો તેમની ક્યાં અટકાયત થઈ હતી? એમને રાજસ્થાન બોર્ડર ઉપર અટકાયત કરી લીધી છે. અમારે એમને જામનગરમાં જ કરી લીધી છે, કાલે 3 વાગે એમને છૂટા કર્યા અને પાછા રાત્રે એમને પાછી ત્યાં નજર કેદમાં રાખી દીધા છે. આજે આખો રાજકોટ બેઠકથી જે વિવાદ શરૂ થયો હતો તે હવે છેલ્લા કેટલાક દિવસમાં જામનગરમાં પણ જોવા મળી રહ્યો છે. જોવા તો મળે જ ને ભાઈ, કેમ કે અમારા અસ્મિતાને ઠેસ પહોંચી છે, અમારા મહિલા ઉપર આવ્યું છે, નહીતર અમારા રાજપૂતની મહિલાઓ કોઈ દિવસ આવી રીતે બહાર નીકળતી જ નથી, પણ આજ અમારા મહિલા ઉપર આવ્યું છે ને એટલે જ આજ રાજપૂતાણી અમારે બહાર નીકળી છે. હવે એક દિવસ પછી પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી છે, તમે પરસોત્તમ રૂપાલાને એક લાઇનમાં શું કહેવા માંગો છો? નો જવાબ પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળવી જોઈએ, બસ પરસોત્તમ રૂપાલાને એની ભૂલનો અહેસાસ થવો જોઈએ કે આવું કોઈ દી કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર ન બોલાય. અમે માથા દીધા છે બેન દીકરીઓ માટે દીધા છે. સત્રાથી ભીખુ પણ અહીંયા હાજર જે સંમેલનમાં ક્ષત્રિય મહિલાઓ છે તેમનું કેવું છે, કોઈ પણ સંજોગોમાં આ ટિકિટ છે તે રદ થવી જોઈએ? આજે મહાસંમેલનની અંદર જાહેરાતો પણ કરવામાં આવી કે અત્યાર સુધીનો જે વિરોધ પ્રદર્શન થયું, જે પ્રકારે આવેદનપત્ર આપવામાં આવ્યા એ પાર્ટ 1નો ભાગ હતો અને હવે પાર્ટ 2 પ્રમાણે આગળ ક્ષત્રિય સમાજ છે તે રણનીતિ ઘડશે. હવે જોવાનું રહ્યું કે આ પાર્ટ 2ની રણનીતિ શું રહેશે, કયા પ્રકારે પોલિટિક પ્રેશર છે આખું ક્રિએટ કરવામાં આવશે અને પરસોત્તમ રૂપાલા જે તારીખે ફોર્મ ભરવાના છે તે દિવસે શું નવાજૂની થાય છે. તમામ અપડેટ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ ઉપર. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.